पुरानी सबसिया कहशों की संघर्ष, कुदरती आफत कहशों के तंत्रनी बेदरकारी, परंतु आ वास्तविकता छे। गुजरात में मेघराजाए धमाकेदार बैटिंग करता केटलाय विकासना कार्यों धोवाण थयुं छे। करोड़ों खर्चे बनावायेला रोड रस्ता ने मेकअप धोवाई गयो, क्यांक करोड़ों खर्चे नवनिर्मित ब्रिज और रस्ताओ पर खाड़ाराज जोवा मळ्युं। ए खाड़ाओ मांथी ज एक तस्वीर सामे आवी छे। जी हाँ, नर्मदानी राजपीपळा थी रामगढ़ ने जोड़ता पुल पर मस मोटू गाबडू पड्यू छे। एक बे फूट नहीं, आ तो 20 फूट नु गाबडू पड़ता 10 गामों संपर्क विहोणा बन्या। आ ब्रिजना सामेना छेड़े 9-10 गामों आवेला छे। गाबडाने कारणे संपूर्ण वाहन व्यवहार खोरवाई गयो छे। लोको एवी रीते आ रस्तो पार करी रह्या छे, माउंट एवरेस्ट पर जाने के चढ़ाई करी रह्या होय। આ રામગઢનો પુલ 2-3 વર્ષ થયા એ બન્યો છે નવો, અને એ પાણીના કારણે આ ધોવાઈ ગયેલો છે, અને આવા જવા માટે અમારી તકલીફ છે મોટી। કેમ કે નાના લિમિટવાળા દ્વારા અમે જઈએ તો અમારે 20 રૂપિયા અવર જવાના, 40 રૂપિયા અમારું ભાડું થાય, કોઈની પાસે હોય ના હોય તો આખો દિવસ અમારો નીકળી જાય છે। અને આ શું છે કે અમારે નજીકનો રસ્તો એટલે માણસને જે કામ કરવું હોય વહેલી તકે અમારું થઈ જાય, ગમે ત્યાં તકલીફ હોય, ગમે તે હોસ્પિટલ જેવી તોય પણ અમને સારું રહેશે। કોઈની પાસે સવલત હોય તો આમ ફરીને પણ જાય છે ગાડીઓ પર, પણ બીજા ગરીબ છોકરાઓ હોય તો એ કેવી રીતે સ્કૂલમાં જાય? આ પુલ આખરે તૂટ્યો કેવી રીતે તે પણ જાણો। ગત 11 જુલાઈએ કરજણ બંધમાંથી લગભગ 7 લાખ ક્યુસેક માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું। તેને એક અસર એ થઈ હતી કે રાજપીપળા અને રામગઢને જોડતો કરજણ નદી પર જે બ્રિજ છે એ બ્રિજને ખાસી નુકસાની થઈ હતી। હવે આ જે બ્રિજ છે એ બ્રિજમાં લગભગ 20 ફૂટ જેટલો ખાડો પડી ગયો છે, અને આ બ્રિજ જે બે કાંઠે હતો તે હવે તૂટી ગયો છે। અને અહીં જે ગ્રામજનો છે, રામગઢથી રાજપીપળા આવવાવાળા ગ્રામજનોએ આ જોખમી પુલમાં નીચે થઈ અને જોખમી રીતે પસાર થવું પડશે। એનું કારણ એટલું જ છે કે જો રામગઢથી રાજપીપળા હોય તો માત્ર 1 કિલોમીટરમાં આ પુલ પરથી આવી શકાય, પરંતુ બસમાં આવવું હોય તો 10-12 કિલોમીટર થાય, અને આર્થિક પરિસ્થિતિ પણ આ લોકોની સારી ન હોવાને કારણે જોખમી રીતે તેઓ આ બ્રિજ પસાર કરી અને રાજપીપળા તેમના કામે આવી ગયા છે। જો કે મીડિયાના અહેવાલો પ્રસારિત થતા તંત્ર સક્રિય તો થયું, રસ્તાના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરી, ગાબડા પુરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ। પરંતુ મહત્વનું છે કે 2 વર્ષ પહેલા કરજણ નદી પર પુલ બનાવાયો હતો, કરોડોના ખર્ચે આ પુલ નિર્માણ પામ્યો હતો, આટલું મોટું ગાબડું પડતા પુલના નબળા બાંધકામ અંગે સવાલો ઉઠી રહ્યા છે। જયેશ દોશી, ઝી મીડિયા, નર્મદા।